दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी भगवाननी શ્રી હરી કૃષ્ણ મહારાજની શ્રી ઘન શ્યામ જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ચાલો કથા પ્રસંગમાં આપણે શ્રવણ કરીએ છીએ બાલપ્રભુ વરણીરાજ શ્રી નીલકંઠ એક વિશાળ વૃક્ષ એના થડના ટેકે એક મહાન યોગીને બેઠેલા જોઈ નતમસ્તક થઈ એમને પ્રણામ કર્યા જાણે કે યોગીને મળવા માટે નીલકંઠ પ્રભુ ઘણો લાંબો પંથ કાપીને ત્યાં સુધી પહોંચ્યા હોય પહાડો મોટી નદી ઊંડી ખીણો એ પાર કરીને એ તા કે થર પાસ જોગી બેઠે ધ્યાન કરત હરબીના આસ પર બેઠે તે ભગવાન શિવાયજીને બીજી કોઈ આશા નથી આવા યોગી હતા પાછા કેવા હતા જેટલા માઈક સુખ કહેવાય છે તે બધા માઇક સુખમાંથી ઉદાસ હતા આવા સંત અને આવા ભક્ત એણે ભગવાનને શોધવા નથી જવા પડતા ભગવાન અને સદગુરુ સામે ચાલીને કૃપા કરીને આવા શિષ્ય ઉપર આવા ભક્ત ઉપર આવા સંત ઉપર કૃપા કરી સામે ચાલીને પધારે છે એ સાચા ને સોંઘા ઘણા હે નથી મોંઘા થયા મહારાજ ખોટાને ન જડે ખોળતા તે દિન કેવળી આજ સાચા ને સોંઘા ઘણા ભગવાન કેવા છે સસ્તા કે મોંઘા ભગવાન સાચા માટે સસ્તા છે અને ખોટા માટે મોંઘા છે નિષ્કુળાંદ સ્વામીની આ વાત બહુ વિચાર માગી લેવી છે ઘણા લોકોએ એમ કહ્યું ભગવાન ખૂબ મોંઘા છે તો ઘણા લોકોએ નિર્ણય એવો કર્યો ભગવાન ખૂબ સસ્તા છે દયાળુ છે સ્વામી એમ નહીં સાચા માટે સોંઘા છે અને ખોટા માટે ભગવાન મોંઘા છે જેના હૃદયમાં ભગવાનને મળવાની ભૂખ હોય ને ભગવાનને પામવાની પ્યાસ જેના હૃદયમાં જાગી હોય ને એને સામે ચાલીને ભગવાન કૃપા કરીને મળે છે મળે છે ને મળે છે પૂજ્ય ગુરુજીએ ઘણી કથામાં વાત કરી છે ઘણી કથામાં કે ગોપી કૃષ્ણને શોધવા નથી ગઈ કૃષ્ણ સામે ચાલીને વ્રજમાં પધાર્યા છે દુર્ગપુરવાસી ભગવાનને શોધવા નથી ગયા શ્રીમદ્ ભાગવતની કથા સાંભળે છે કથામાં સાંભળું પ્રત્યક્ષ ભગવાન ન મળે ત્યાં સુધી જીવનું કલ્યાણ ન થાય અને આ સાંભળ્યા પછી દુર્ગપુરવાસી ગાંઠ વાળી લે છે કે હવે તો પ્રગટ ભગવાનને ગમે તે રીતે પામવા છે જપ કરે છે તપ કરે છે ભજન કરે છે અનુષ્ઠાન કરે છે પારાયણ કરે છે ક્યાં આપણે ભટકવા જશું કણ કણમાં ખૂણા ખૂણામાં સમાયેલા ભગવાનને આપણે કેમ શોધીશું પણ આપણું જપ આપણું તપ આપણું ભજન એ જ્યારે મજબૂત બનશે ને ત્યારે કોઈ પણ ખૂણામાંથી ये सामे चाली ने आउसे आउसे ने आउसे मिल जाओंगे आप कहीं न कहीं मनमोहन मूरत तेरी प्रभु यह चाह हमारे दिल में है यह चाह हमारे दिल में है જાઉંગે આપ કહી કહી ન તેરી પ્રભુ ગોપાલ યોગી કેવા હતા કાલે પણ મેં કથામાં વાત કરી હતી શોધવાથી જો ભગવાન મળતા હોત ને તો આ વિજ્ઞાન ચંદ્રને મંગળ સુધી પહોંચી ગયું છે કોઈક ખૂણામાં પડેલા ભગવાનને પ્રત્યક્ષ શોધી કાઢ તે લોકો અત્યારના વિજ્ઞાનના રડાર અત્યારના વિજ્ઞાનના કેમેરાઓ અત્યારના વિજ્ઞાનના સેટેલાઇટ શોધવાથી એ નથી મળતા ભટકવાથી એ નથી મળતા એ મળે છે માત્ર ને માત્ર હૃદયથી એને પુકારવાથી હૃદય જ્યારે નિર્મળ બને હૃદય જ્યારે પવિત્ર બને હૃદય જ્યારે પાપહીન બને ત્યારે ભગવાન અને ભગવાન જેવા સત્પુરુષ એને મળે છે મળે છે ને મળે જ છે ગોપાલ યોગી આવા છે મૃગાજીન પર બેઠે તેહી ભગવાન સિવાયની કોઈ આશા નથી માઈક સુખોમાં એ ઉદાસ છે તપાસ કરીએ થોડો આપણો એકાદ દિવસ જો એર કંડિશન ઓછું ચાલતું હોય તો શું થાય એકાદ દિવસ ખાલી આપણો મોબાઈલ ખાલી બંધ થઈ જાય તો શું થાય બીપી લો થઈ જાય લોકોનું એકાદ દિવસ ઇન્ટરનેટ ન ચાલે બાકી ઇન્ટરનેટમાં શું લાભ છે રોટલા ન મળે ને માણસ દુઃખી થાય ગુણાત્તાનંદ સ્વામીએ વાતોમાં બહુ સરસ લખ્યું સ્વામી કે પહેરવા વસ્ત્ર ન મળે અને ખાવા અન્ન ન મળે એ બે દુઃખ ખરા કયા બે દુઃખ સાચા પહેરવા વસ્ત્ર ન મળે અને ખાવા અન્ન ન મળે આ બે દુઃખ ખરા અને બે સિવાયના જેટલા દુઃખ છે ને તો ઊભા કરેલા છે મારે આઈપેડ જોઈએ આઈપેડ પછી એપલનું જ જોઈએ અમારે હમણાં નાનો છોકરો આવ્યો હતો બોલો આઈપેડ માટે ગાંડો થયો હવે આઈપેડથી જ જો સુખ મળતું હોય તો એનો અંત નથી સ્વામી એમ કહે પહેરવા વસ્ત્ર ન મળે અને ખાવા અન્ન ન મળે એ બે દુઃખ ખરા એ સિવાયના જેટલા દુઃખ આપણે માનીએ છીએ ને જેટલા દુઃખ તમે કે અમે જેટલા માનીએ છીએ ને બધા દુઃખ આપણી આસક્તિ કે આપણું કોઈ અજ્ઞાન કે આપણો કોઈ અહંકાર એના મૂળમાંથી ઉદ્ભવેલા જ છે અને અન્ન વસ્ત્ર ને આબરું આ ત્રણ વસ્તુ તો શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી પાસે માગી લીધી અમારો આશ્રિત થાય એ અન્ન વસ્ત્ર અને આબરૂ એ કરીને ક્યારેય દુઃખી ન થાય તો બાકી શું રહ્યું આ ભગત શું બાકી રહ્યું ગરીબની રોટલી છ ઇંચની હોય ડાયમીટરની અને પૈસાવાળાની સાહીઠ ફૂટની ડાયમીટરની રોટલી હોય એવું બને છે રોટલીની સાઈજ તો સરખી જ છે બંગલા માણસ મોટા મોટા બનાવે ગરીબનો બંગલો નાનો હોય તો પૈસાવાળાનો બંગલો મોટો હોય બહુ અંબાણી જેવો હોય કે બિલગેટ્સ જેવો હોય તો પાંચ હજાર એકરમાં કરે બંગલો પણ રોટલી કંઈ પાંચ હજાર એકરમાં થાય કે ભાઈ આપણા લોયાધામવાળાના પીઝા એ પાંચ કે છ એટલે ટૂંકમાં નાના હોય એક ફૂટના હોય મોટા પીઝા કરે ને અને આ લોકો મોટા મોટા પીજા બનાવી પાંચ હજાર ફૂટના ડાયમીટરના પીઝા બનાવીને ખાય એવું બને ભગવાને એક જ સરખું મેથેમેટિક્સ રાખ્યું છે ગુણાતાનંદ સ્વામી એટલા માટે કહે એક પહેરવા વસ્ત્ર ન મળે અને બીજું ખાવા અન્ન ન મળે આ બે દુઃખ ખરા માયક સુખમાંથી ઉદાસ છે આવા યોગીને સામે ચાલીને પ્રભુ મળ્યા गोपाल ही अति उदारा देखत भये श्री हरि सोवारा नमस्कार ताको जोई कीने नमस्कार ताको जोई कीने उभे भये सो ગોપાલ યોગીને નમસ્કાર કર્યા યોગીને ધ્યાનમાં ડૂબેલા હતા છતાં પણ દિવ્ય સંકેત અંતરમાંથી થયો અંતરમાંથી ખેંચાણ થયું જેમ મેગ્નેટ લોઢાને ખેંચે ને એમ મોટા પુરુષ અને ભગવાન મોટા પુરુષ અને ભગવાન એ મુમુક્ષુને ખેંચે હા વડોદરાની સભામાં પાંચસો છસ્સો હરિભક્તો બેઠા હતા ગુરુજી કથા કરતા હતા આ પ્રસંગ મને ભૂલાયો નથી એટલે કહું ગુરુજીની નજર એક યુવાન ઉપર જાય એક યુવાનની નજર ગુરુજી ઉપર જાય બધા દર્શન કરી છૂટા પડે તમે જાણો છો અહીંયા પણ આપણે અમેરિકા દેશમાં વિદેશમાં બધે હરિભક્તો છેલ્લે ગુરુજીના દર્શન કરવા આવે પેલો યુવાન ગુરુજીના દર્શન કરવા બેસે અને ગળગળો થાય રડી પડે તમારી સાથે રહેવું છે તમારા ચરણોમાં રહેવું છે પણ કેમ બસ મારે હવે સાધુ થવાની ઈચ્છા થાય છે સામે ચાલીને આટલું બધું ખેંચાણ અને લડાઈ લઈ કેટલી મોટી લડાઈ લઈ યુદ્ધ કરી સંબંધી માતા પિતા કોઈની ઈચ્છા ન હોવા છતાં કોઈ સત્સંગમાં પણ એટલા બધા નહીં અને દાદા એ મુમુક્ષુ આપણા મંડળમાં સાધુ બને અત્યારે પાર્સદ છે હરિકૃષ્ણ ભગત નામ એક જ વખત પણ જેમ પેલા લોઢાને ચુંબક ખેંચે ને એમ આવું અંતર જેનું હોય ને માઇક સુખ જેને ન ગમતું હોય યોગી સ્વામી એ પત્રમાં લખ્યું હતું ને સાધુ થતા પહેલા સાધુ થવાનો નિર્ધાર નહોતો કર્યો એના પહેલા એણે લખી નાખ્યું શું લખ્યું એમની ડાયરીમાં મેં વાંચ્યો તો કાગળ સાધુ થતા પહેલા એક કે બે વર્ષ પહેલા જ્યારે સાધુ થવાનો એના મનમાં અંતરમાં ઊંડો વિચાર હશે પણ કોઈને પ્રગટ નહોતો કર્યો એને એ સમયમાં એણે ડાયરીમાં લખ્યું કે મેં ખૂબ વિચારીને જોયું કે આ સંસારમાં કોઈ જગ્યાએ માલ નથી માટે લગ્ન તો નથી જ કરવા દ્રઢ પ્રતિજ્ઞા કરી એણે સંકલ્પ કર્યો કે આજે હું એક દ્રઢ સંકલ્પ કરું છું મારી આંખને હવે કોઈ પણ સ્ત્રી ઉપર ક્યારેય પણ નહીં જવા દઉં યુવાન છોકરો કોલેજમાં ભણનારો છોકરો આવો સંકલ્પ જેનો હોય ને એને ભગવાન મળે એને સંત મળે એને મુક્તિ મળે અને યુવાન હોય ત્યારથી જ જેની ફાટેલી બિલાડા જેવી નજર હોય એને પછી ભૂત ભેગા થાય ભૂત બધા જીવતા ભૂતો મળે અને મર્યા પછી જમદૂતો મળે ગોપાલ યોગીને ખેંચાણ થયું આંખો ખોલી એક તપસ્વી એક તેજસ્વી એક ઓજસ્વી એવા નાનકડા બાલ બ્રહ્મચારીને જોઈ ઊભા થઈ ગયા હાથ જોડ્યા વર્ષો જૂના બે મિત્ર હોય અત્યંત બે પ્રિય હોય વર્ષોથી જુદા હોય ભેગા થાય અને જે આનંદ ઉભરાય એવો આનંદ ઉભરાયો છે બંને ભેટી પડ્યા અત્યંત પ્રેમપૂર્ણા મિલન થયું બાલપ્રભુ નીલકંઠ ગોપાલ યોગીને કહે છે હે યોગી યોગીરાજ તમે અંતરથી બહુ નિરોગી દેખાવ છો તમારું અંતર ખૂબ સ્વસ્થ હોય એવું લાગે છે આપણે આ વાત સાંભળતા હતા કાલે નીલકંઠ પ્રભુ કહે છે આપને એવા સમર્થ કયા સદ્ગુરુ મળ્યા શું સનકાદિકો મળ્યા કે જેની કૃપાથી તમે આ જંગલમાં પણ એક રાજાના મહેલમાં જે મસ્તીને આનંદ અને ખુમારી ન હોય એ ખુમારી એ આનંદ એ ઉમંગ આ જંગલમાં એક ઝાડ નીચે તમારી પાસે દેખાય છે શું તમને નારદજી જેવા કે સુખદેવજી જેવા કે કપિલ મુનિ જેવા સિદ્ધ સદગુરુ મળ્યા છે સદગુરુ વિના આવી પ્રાપ્તિ શક્ય નથી મેં કાલે પણ કહ્યું હતું ને ગુણાતાનંદ સ્વામીની એક જ વાત સ્વામી એમ કહે મુમુક્ષુને તો હાકલા પડકારા કરનાર કોઈક જોઈએ ગુરુજી સરસ વાત કરે બહુ સરસ આ વાત જીવનમાં ગાંઠ મારીને વાળી લેવા જેવી છે કે છેલ્લા શ્વાસ સુધી મુમુક્ષુની માથે કોઈક મોટા સત્પુરુષની જરૂર છે બાકી આ માયા એવી ખતરનાક છે ને ભરતજી જેવા ભરતજી ભગવાનના દીકરા હતા પૃથ્વીનું રાજ્ય છોડી અને કેટલો મોટો એનો ત્યાગ કેટલો મોટો એનો વૈરાગ્ય કેટલું મોટું એનું કુળ કેટલી મોટી એની બુદ્ધિ કેટલું મોટું એનું જ્ઞાન ત્યાગ મહાન વૈરાગ્ય મહાન કુળ મહાન બુદ્ધિ મહાન બધું મહાન છતાં હિમાલયમાં જતા રહ્યા ગંડકીના કિનારે સારામાં સારી સુંદરમાં સુંદર સ્ત્રીઓને છોડી પણ મૃગલાના બચ્ચામાં આસક્ત થયા ગુરુજી સરસ વાત કરે એને કોઈક ટકોર કરનાર મળ્યું હોત ને કોઈક જ કોઈક એટલું કેનાર મળ્યું હોત ને ખાલી રિમાઇન્ડ કરનાર કોઈ મળ્યું હોત ને અરે ભરતજી તમે આટલું મોટું બધું છોડ્યું આ ત્યાગ કર્યો અને આટલું છોડ્યા પછી આ હરણાના બચ્ચામાં પાગલ થયા આટલું કેનાર જો મળ્યા હોત ને તો પાછા વળી જાત શોભરી જેવા ઋષિ સાહીઠ હજાર વર્ષ સુધી યમુનાના ધરામાં પાણીની અંદર બેસીને તપ કરે એના શરીરને ગાળી નાખે ઉગાળી નાખે પાણીની અંદર પણ એ શોભરીને સાહીઠ હજાર વર્ષ પછી વાસના જાગે ઈચ્છા જાગે શા માટે કોઈ એને સમજાવનાર ટકોર કરનાર એને દિશા આપનાર કોઈ સદગુરુ માથે નહોતા બસ આટલી જ ખામી ગુરુજી એટલા માટે કહે છેલ્લા શ્વાસ સુધી કોઈક માથે સદગુરુ જોઈએ કોઈક માથે આ તમારા બધાના જીવન જુઓ અમારા કાળુ ભગત આવ્યા છે આજે કહી દો એમણે મને હમણાં જ વાત કરી એમના દીકરા હરીશભાઈ છે બધા બરાબર એમના બીજા દીકરા ડોક્ટર છે આપણે આવ્યા છે ભગત આજે તો આવે છે જી મંદિરથી કામ નથી થતું આ તો આ જાહેરમાં કહું છું આ તો હવે બેઠા છીએ એક્ઝામ્પલ એટલે આપણે મંદિરને મહત્વ આપીએ છીએ મંદિર મહાન છે મૂર્તિ મહાન છે શાસ્ત્ર મહાન છે પણ એનો મહિમા નહીં હોય તે મંદિર હશે મૂર્તિ હશે શાસ્ત્ર હશે તો પણ એક કામ નથી લાગવાનું અને મહિમા કોણ સમજાવશે કાયદો છે મારે કોણ સમજાવશે આ કાળુભાઈ એમણે જ મને વાત કરી હમણાં ઇન્ડિયાથી આવ્યા ત્યારે મને કંઈક સ્વામી અમે મંદિર તો પહેલેથી જતા હતા પહેલેથી જતા હતા અમારી કેટલી પેઢીથી સત્સંગ છે આ હરીષ ભગતે કહેતા નાના હતા ત્યારથી સંતો સાથે જોડાયેલા છીએ પણ આવી રીતે સાધુનો સમાગમ કરવો આવી રીતે સાધુનો મહિમા સમજવો આવી રીતે ધર્મ નિયમ પાળવા સ્વામી એ તો ખબર અહીંયા લોયાધામમાં આવ્યા પછી પડી હું એમ નથી કેતો કે અહીંયા ખબર પડી પણ એમ તો ચોક્કસ કહું છું કે સાચા સાધુ મળે ને તો જ સાચી વસ્તુ સમજાઈ નખર નથી સમજાતી એક બહુ સરસ ભજન છે પાણી મેન પિયાસી પાની મે માછલીને તરસ લાગી અને માછલી ક્યાં રહેતી હોય હંમેશા

તો આને શું કહેવાય માછલી પાણી મે પ્યાસી કહેવાય કે ના કહેવાય પાણી મે મીન પિયાસી મોએ સુન સુન આવત હાસી પાની મે મીન પિયાસી આત્મ જ્ઞાન બિના નર ભટકે ક્યા મથુરા અને ક્યા કાસી પાની મે મીન તીર્થ ખોટા નથી મંદિરો ખોટા નથી શાસ્ત્રો ખોટા નથી મૂર્તિ ખોટી નથી પણ જીવનેનો મહિમા નથી સમજાણો ને આ તો ખોટું જ છે તમે મંદિરે આવો મંદિરનો મહિમા નથી સમજાણો તો એટલી વસ્તુ ચોક્કસ છે કે મંદિર તમને સુખી નહીં કરી શકે તમે આ ઘનશ્યામ મહારાજ પીવળા મહારાજના દરરોજ દર્શન કરો છો પણ મહિમાની આંખો નથી ઉઘડી વડતાલના હરિકૃષ્ણ મહારાજના રોજ દર્શન કરો છો પણ મહિમાની આંખ નથી ઉઘડી તો એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પણ તમારા અંતરમાં સુખ નહીં આપી શકે વાત સાચી ખોટી આ માછલીની વાત નથી આ બે પગવાળા માછલાઓની વાત છે કેવું જોરદાર લાગ્યું જોગી હોકર બસે જંગલ મે બન બન ફિરત ઉદાસી કસ્તુરી મૃગ નાભી બસત હૈ કસ્તુરી મૃગ નાભી બસત હૈત હૈ બન ધી પાણી મેન પિયાસી કેવું દ્રષ્ટાંત આપણા શાસ્ત્રોએ શોધી કાઢ્યું કસ્તુરી કાળિયેર મૃગ હોય કાળિયેર મૃગના ડૂટામાં નાભીમાં કસ્તુરી પાકે એ કસ્તુરીની કેટલી મોટી કિંમત છે આપણા ગુરુજી પાસે ઓરિજિનલ કસ્તુરી છે ઠાકોરજીના અભિષેકમાં આપણે ક્યારેક વાપરીએ છીએ એની સુગંધ દાદા તમે જુઓ કલ્પનાતીત વસ્તુ ક્યાં પાકે મૃગના ડૂટામાં ભગવાને જો આ બધું મેથેમેટિક્સ કેવું ગોઠવું છે અને એની એટલી સુગંધ હોય એટલી બધી સુગંધ હોય એ સુગંધને મેળવવા માટે પેલું મૃગ આખા જંગલમાં ભટકે દોડધામ કરી નાખે આ સુગંધ ક્યાંથી આવે સુગંધ પણ એને કોણ સમજાવે એને કોણ સમજાવે શું સમજાવવાનું છે આ સુગંધ જે આવે છે ને એ ક્યાંયથી નથી આવતી તારા ડૂટામાંથી તું બેઠું રહે સુગંધ આવ્યા જ કરશે મૂર્તિ પાસે આવે અને રડે હે મહારાજ કૃપા કરો મહારાજ કે હું મેળો એ મોટી કૃપા નથી તને સ્ટોર મળે તો જ કૃપા સ્ટોર મળ્યા પછી સ્ટોર ચલાવનાર માણસ મળે એ જ કૃપા માણસ મળી જાય પછી સારો પૈસા મળે સારા પ્રોફિટ મળે એ જ કૃપા ભગવાન કે આવી જો હું કૃપા કરવા બેસું તારું ક્લિસ્ટ પૂરું થાય છે જ નહીં અને તારું એકનું પૂરું ન થાય તો આ પૃથ્વી ઉપર તો કેટલા માણસો અને ચાલો તમે આમ એક પ્રેક્ટિકલ આપણે ટેસ્ટ કરીએ આવો તો ભગવાન કરતા નથી પણ આપણે એક ટેસ્ટ કરીએ શું માણસની બધી ઈચ્છા પૂરી થાય તો માણસ સુખી થાય કે દુખી થાય આસિદ ભગત હરીશ ભગત નાનો બાળક હોય તમારો નાનો દીકરો છે ગ્રંથ અને વેદ આ બંને નાના દીકરા છે એ ક્યારેક જીદ કરે મારે ચોકલેટ ખાવી છે એને શરદી થઈ ગઈ હોય બીમાર થયા હોય એના દાંતમાં પેલી કેવિટી પડી ગઈ હોય દાંત કોવાઈ ગયા હોય અને એ છોકરો જીત કરે અને તમે કેન્ડી ના લઈ દો એ છોકરો રડતો હોય બાજુવાળાને દયા આવી જાય તમારા દીકરાને આપોને કેન્ડી શું વાંધો છે તમે શું કહેશો એની ઈચ્છા પૂરી થાય એમાંય સુખી થશે હા કે ના તો કયો નાના બાળકની ઈચ્છાને તમે સમજી શકો છો તો મોટા માણસની ઈચ્છા પૂરી થાય તે સુખી થાય એની ઈચ્છા તો કેન્ડીની જ હોય આની તો કેટલી બધી ખોટી ઈચ્છાઓ હોય એક પણ ઈચ્છા પૂરી થાય ને એમાં સુખ નથી સુખ ઈચ્છાને છોડવામાં જ છે છે પણ માણસે માની લીધું શું પાણીની અંદર પડેલી માછલી તરસી થાય ને રડે આપણે હસીએ જેની ડૂટીમાં કસ્તુરી છે અને એ કસ્તુરી શોધવા માટે ચારે બાજુ ભટકે તો આપણને મૂર્ખ લાગે આપણી જૂની વાર્તા પેલો મિસ્ત્રી પેન્સિલ કાન ઉપર ભરાવી દીધી અને પછી અચાનક જરૂર પડી મેજરમેન્ટ કરવા માટે અને પેન્સિલ માટે આખું ઘર એણે એવું શોધ્યું એવું શોધ્યું સવારથી સાંજ સુધી આકાશ પાતળ એક કરી નાખ્યા કોઈ મહેમાન એવા અરે ભાઈ કેમ આટલો બધો થાકેલો ઉદાસ છે અરે ભાઈ મારી પેન્સિલ એક હતી મળતી જ નથી અરે ક્યાં નથી મળતી તારા કાન ઉપર છે આટલું કેનારની જ જરૂર છે કોઈ કેટલું એ પેન્સિલ ક્યાં છે કાન ઉપર છે પણ એ કોણ કહી શકે સદગુરુ કહી શકે કોણ કહી શકે બહુ સમજવા જેવી સત્ય ઘટના છે અમેરિકાની કોઈ મોટી ફેક્ટરીમાં બહુ મોંઘું કોઈ મશીન જર્મનીથી લાવ્યા અને બગડ્યું આ લોકોએ ઘણી બધી મહેનત કરી પણ મશીન ચાલુ ન થયું એટલે જર્મનીથી પેશરીને એન્જિનિયરને બોલાવ્યા એનો તો પછી ચાર્જ એવો જ લાગે એન્જિનિયર આવે બધું જોયું મશીનનું મિકેનિઝમ અને એક નાની હેમર એક ખૂણામાં એને મારી કોઈ ઢીલો સ્ક્રૂ હશે એ સ્ક્રૂને ટાઈટ કરી દીધો એ ચાલુ થતાની સાથે મશીન આખું સ્ટાર્ટ થઈ ગયું એટલે પૂછ્યું ભાઈ તારો ચાર્જ એ કે દસ હજાર ડોલર આવે મશીન ચેક કરે એક નાની હેમર આમ મારે અને ચાર્જ કેટલો હવે આપણો ઇન્ડિયન હોય તો એ જ આવી જાય કે નહીં અમારે અહીંયા બાથરૂમ બગડેલું પેલું જૂના સંત નિવાસમાં ચાલું જ ન થાય પછી પેલા માણસને બોલ્યા તે પેલો સ્નેક કે ને સ્નેક કેબલ લઈને બધું માણસ આવી ગયો અને ખબર નહીં એણે શું કર્યું અંદર નાખ્યું કે ડ્રેનો બેનો નાખ્યો થોડી વારમાં બાથરૂમ બેથી ત્રણ મિનિટ કામ કર્યું સાડા ચારસો ડોલરનું બિલ આપીને ગયો ત્યારે તો મને રૂભાડા ઊભા સાડા ચારસો ભલા માણસ અમારે સાડા ચારસોમાં બાથરૂમ થઈ જાય ઇન્ડિયામાં આખું નવું આપણે તો ઇન્ડિયાનું મેથેમેટિક્સ આવે જ ને તરત મનમાં ટકોર કરી કે દસ હજાર બિલ ન હોય એક હેમર મારી એની દસ હજાર બિલ ત્યારે જવાબ જે આપ્યો ને પેલા માણસે હેમર મારવાનું બિલ દસ હજાર નથી હેમર મારવાનું બિલ તો એક પણ હેમર ક્યાં મારવી કેવી રીતે મારવી એનું બિલ નવ હજાર નવસો ને નવ્વાણું હવે શું બોલે પેલા લોકો એમ સદગુરુનું કામ આ છે હેમર ક્યાં મારવી અને કેવી રીતે મારી બધાના સ્ક્રુ ઢીલા જ છે મશીનમાં તો એક જ સ્ક્રુ ઢીલો હતો આપણામાં કેટલા ઢીલા નીકળે જો જોઈએ તો કેટલા નીકળે આ કાળિયેર મૃગ કસ્તુરી મૃગ નાભી બસત હે ઢુંઢત હે બન ધાસી પાની મે મીન પિયાસી પોથી પંડિત તોય ન મિલે અવિનાશી શાસ્ત્ર સાચા છે પણ સમજાવનાર સંત ન મળે ને તો આ શાસ્ત્ર કલ્યાણ ન કરે કલ્યાણ બગાડે તીર્થો સાચા છે પણ તીર્થનો મહિમા ન હોય ને તો આપણા સંસ્કૃતમાં કહેવાય છે કે તીર્થ કાકહ કાગડો તીર્થમાં જાય કાગડો તીર્થમાં જાય તો કોયલ ન થાય તો કાગડો જ રહે માછીમાર ગંગાના કિનારે જાય ને તો પણ એ પુણ્ય ન વધારે એ પાપ વધારે માછીમાર જેવી જેની વૃત્તિ થયો હોય મહિમાહીન જેની વૃત્તિ થયો હોય એ તીર્થમાં જાય તો તીર્થ એનું કલ્યાણ ન કરે ઉલટાનું એનું કલ્યાણ બગડે છે શાસ્ત્ર છે તીર્થ છે મંદિરો છે મૂર્તિ છે બધી વાત સાચી મહિમા હોય તો અને મહિમા કોણ સમજાવશે સાચા સંત એક ગુરુ ના જ્ઞાન રે ના પામે मनमुखी रे गुरुविना ज्ञानरे न पामे मनमुखी रे कहे महामुनि वेद पुराण रे आवु ते विचारे रे सदगुरु સેવજો રે જેથી હરે પામો પ્રગટ પ્રમાણ રે સદગુરુ સાચારે સેવો સુધ ભાવ સુરે રે હજાર વખત સાંભળો પણ આટલી વાત ગાંઠ વાળવા જેવી છે એક સાચા સદગુરુ જીવનમાં માથે હોવા જ જોઈએ ત્યાં એવો વિશ્વાસ એ કહે રાત તો રાત દિવસ તો દિવસ આપણે કરવું છે ને એ ના પાડે તો સારું નથી કરવું આપણે નથી કરવું અને એ આપણી પાસે કરાવે સારું કરીશું આ બેઠા છે પરિવારો એટલે કહું આ હરીશભાઈને પૂછો ભાઈ ડોક્ટર થયા નોકરી સારી મળતી હતી છતાં નોકરી છોડીને અહીંયા આવે છે કેમ મહિમા છે એટલે ને બાકી ત્યાં શું નથી ભગત બધું જ છે સારી નોકરી છે ડોક્ટર થઈ ગયા છે બરાબર બીજું ઘણું બધું છે પણ એક વસ્તુ સમજાઈ ગઈ હવે જીવનમાં શું મંદિર છે તીર્થો છે બધું છે પણ સાચા સંત નથી ને તો કલ્યાણ નથી કદાચ બે પૈસા ઓછા મળે પણ કલ્યાણનો માર્ગ જો બંધ થશે ને તો શાંતિ નહીં મળે બોલો કેલિફોર્નિયા છોડીને આવે છે અહીંયા દાદા તમને ધન્યવાદ હા આવા દીકરાઓ છે એટલે પણ વાત સાચી ના જો શાસ્ત્રમાં તમે મને તો ખબર નથી તમે આવવાના છો આ તમારા માટે આખી કથા આવી ગઈ આખી જે દિવસે આપણને મહારાજનો જે દિવસે આ મૂર્તિનો મહિમા સમજાઈ ગયો ને અહીંયા અક્ષરધામ છે અહીંયા જ અક્ષરધામ જેવી શાંતિ અક્ષરધામ જેવું સુખ ભગવાન તો પ્રગટ છે પ્રગટ છે કણ કણમાં જે પ્રગટ છે મૂર્તિમાં તો પ્રત્યક્ષ છે પણ એ મહારાજને જોવા માટેની મહિમાની આંખો જોઈએ અને આ આંખ સદગુરુ સિવાય સાચા સંત સિવાય નથી ઉઘડતી આપણા બધા મુમુક્ષો જોવા કૌશલ ભગત કેટલા બધાને તો આશ્ચર્ય થાય અમે વિચરણમાં જઈએ ને તો ઘણા બધા ઉત્સવમાં આવેલા તો આ એ લોકોને હજી મનમાં હજી સ્વપ્નમાં આવે છે કે સ્વામી એ આ યુવાન દીકરો અને આવો ભણેલો ગણેલો યુવાનીમાં માતા પિતા રાજી થઈને આપી દે આ આપવાની વાત નથી લેવાની વાત નથી એક ચુંબક લોઢાને ખેંચે છે ને એ વાત છે બાકી તમે મૂકીને જાઓ ને તોય પાછા આવતા રહે તમારા પેલા ઘરે પહોંચી જાય કેવું આશીત ભગત મૂકો જાય પેલા બેને તમારા પેલા પહોંચી જાય ત્યાં અરે અઠવાડિયા તમારામાંથી એકાદને લઈ જાય એવા હોય ઘણા તો પાછા સદગુરુનો પ્રતાપ છે આ એક સાચા સંતનો પ્રતાપ છે કોઈને એમ લાગતું હોય કે આ માતા પિતાએ રજા આપી હા માતા પિતાનો એ પણ એવા ગુણિયલ કહેવાય કે રજા આપી ઘણા નથી પણ આપતા બરાબર પણ એક સાચા સંત છે એ જ્યારે સામે સાચા મુમુક્ષું આવે ને તેને ખેંચી લે છે એની જગતની વાસનાઓ માત્ર ટળી જાય છે જગતની ઈચ્છાઓ માત્ર ગળી જાય છે એના રાગ માત્ર ઓગળી જાય છે આ યોગીની કથામાં સાંભળ્યું ને આપણે જગતના સુખની એની ઈચ્છાઓ નહોતી માઇક સુખમાંથી એની વૃત્તિ ઉદાસ હતી એટલે ભગવાન સામે ચાલીને આવ્યા ભગવાન મળ્યા એટલે નીલકંઠ પ્રભુ એક શિષ્ય થઈને એક બાળક થઈને આવ્યા છે એમ કહી શકાય બે કામ કરવા આવ્યા છે ગોપાલ યોગી જેવા સાધુને પોતાની મૂર્તિ એટલે ભગવાન પણ ઓળખાવા આવ્યા છે પણ સીધું જો કહેવામાં આવે તો ગોપાલ યોગી ચક્કર ખાઈ જાય એમ કંઈ ભગવાન સીધા નથી ઓળખાતા કોઈને એટલે એક નાટક કરે છે કે યોગીરાજ તમને એવા કયા સમર્થ સદગુરુ મળ્યા કે તમે જંગલમાં છો છતાં આટલા પ્રસન્ન છો જે મહેલોમાં જે રાજ્યમાં જે સમૃદ્ધિમાં જે વૈભવમાં આનંદ ખુમારી મસ્તી નથી દેખાતી એ મસ્તી એ ખુમારી એ આનંદ આ જંગલમાં એક ઝાડ નીચે આટલી દુબળી કાયામાં તમારા ચહેરા ઉપર દેખાય છે તમે અંતરથી બહુ નિરોગી છો કોઈક મહાન સદગુરુ તમને મળ્યા છે એ વાત નક્કી એક વાત કરી દઉં ચાલો મને આમ મનમાં આવી ગઈ સત્પુરુષ છે ને ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે આપણે એમ કહીએ છીએ આ સારા સાધુ છે આપણે એમ કહીએ છીએ આ સાચા સાધુ છે પણ એને સદગુરુ સ્વીકારા ન કહેવાય જે દિવસે આપણને અંતરમાંથી એમ થાય આ મારા સાધુ છે સદગુરુ અને શિષ્યનો એક નાતો છે ગુરુનો શિષ્ય પર અધિકાર છે ભારત દેશના ઇતિહાસમાં તમે જુઓ ધૂમ્ય ઋષિની વાત વાંચો આરુણી ઉપન્યુની વાત વાંચો બ્રહ્માનંદ સ્વામી શું લખે જુઓ पारस पलक माही लोह को सुधार लेत पारस ते छिन मही हेम हो जात है आक ढाक चंदन सुधार लेत आपके समान किन सीत खुशबोई देते हैं जैसे भ्रंग कीट सुधार के फिरात अंग ब्रंग भ्रंग कीट जाति खोई है कहत है ब्रह्मानंद कायमुनि बानी करी तत्काल शिष्य को सुधारे ગુરુ સોઈ હે ગુરુ છે ડોક્ટર છે ડોક્ટર પાસે કોઈ જાય તો કોઈકને ગોળી આપે કોઈકને ઇન્જેક્શન આપે કોઈકની કીમો આપે અને કોઈને ઓપરેશન પણ કરે હવે આપણે બધા દર્દી કેવા છીએ આપણે એવા જ ડૉક્ટર જોઈએ કે આપણે કઈ દવા આપે સાચી વાત કે ખોટી વાત કળિયુગના લક્ષણમાં લખ્યું કે પત્ની પતિ પાસે અધિકાર રાખશે કે મારી ઈચ્છા પૂરી કરો અને શિષ્ય ગુરુ પાસે અધિકાર રાખશે કળિયુગના લક્ષણમાં લખ્યું વાસ્તવિકતા એ છે ગુરુ કેવા હોય પારસ જેમ લોઢાને સોનું બનાવે ચંદનનું વૃક્ષ જેમ આસપાસના બીજા વૃક્ષોને ચંદન સમાન સુગંધિત બનાવે એના કરતાં આગળ સ્વામી કે ભમરી જેમ ઈયળને ચટકા ભરી ભરીને પોતાની જેવી આકાશમાં ઉડનારી ભમરી બનાવે એવી રીતે શિષ્યને સુધારી એને બધ મટાડીને મુક્ત બનાવે અરે મુક્તાનંદ સ્વામી તો આના કરતાં આગળ લખે સ્વામી એમ કહે પારસ તો લોઢાને સોનું બનાવે છે પણ સદગુરુ તો જીવને બધ મટાડી પોતે જેવા મુક્ત છે પોતા જેવો બનાવે છે પોતા સમાન બનાવી દે છે પારસ લોઢાને પારસ ન બનાવી શકે સોનું બનાવી શકે સદગુરુ તો શિષ્યને પોતા જેવો સમર્થ સદગુરુ બનાવી શકે છે પણ એ સદગુરુ ક્યારે કહેવાય જનક રાજાની સભામાં મેં કહ્યું ને ગુણાત્તાનંદ સ્વામી કહે મુક્ષુને તો કોઈ ટકોરા મારનાર જોઈએ ટકોરા હા નામદેવ મહારાજ મહારાષ્ટ્રના સંત ભગવાન વિઠ્ઠોબા જેની સાથે વાતો કરતા હતા વિઠ્ઠોબા જેની સાથે વાતો કરે એ સમયના કુંભાર ગોરા કુંભાર મહાન ભક્ત જેને બે હાથ પોતાની પ્રતિજ્ઞાથી કાપી નાખેલા ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે પ્રગટ થયા ભગવાને પરીક્ષા કરેલી પણ ભગવાન જેની પરીક્ષામાં હારી ગયા લક્ષ્મીજી જેની પરીક્ષામાં હારી ગયા નારાયણ જેની પરીક્ષામાં હારી ગયા એવા દ્રઢ પ્રતિજ્ઞ ભક્તોમાં ઇતિહાસમાં ગોરા કુંભારનું નામ લક્ષ્મીને નારાયણ જેના ઘરમાં પ્રગટ થાય બંને હાથ આપે પછી તો ઇતિહાસમાં ચારે બાજુ આ વાત ફેલાઈ ગઈ કુંભાર હતા મોટા મોટા સંતો ભક્તો દર્શન કરવા આવે બધા આશીર્વાદ લઈ આ બીજી કંઈ આશીર્વાદ ન આપે માથે ટકોરો મારે કુંભાર હતા ને ટકોરો મારે અને એટલું જ કે બસ સચ્ચા યા કચ્ચા આટલું જ બોલે ખાલી શું બોલે તું સચ્ચા યા તું કચ્ચા નામદેવને થયું ચાલો આપણે આશીર્વાદ લેવા જઈએ ભગવાન સાથે વાતો કરનારા યુવાન નામદેવ ગોરાકુંભાર મહારાજ પાસે આવે પગે લાગે ગોરાકુંભારે માથે ટકોરો મારી નામા તું કચ્ચા હે શું કીધું અને નામદેવને એવું અભિમાન લાગ્યું હો એક એક રૂબાડા સળગવા લાગ્યા ભગવાન મારી સાથે વાતો કરે કુંભાર તને શું ખબર પડે બોલો પણ હવે કઈ બોલાયું તો હતું નહીં નામદેવ જેવા સિદ્ધ હતા આ આપણે ગોરાકુંભાર એવા સિદ્ધ હતા નામા તું કચ્ચા બસ આ બે શબ્દ બોલતા તું સચ્ચા યા તું એટલે ગોરાકુંભાર સાથે તો ઝઘડ્યા નહીં પણ બીજે દિવસે આવ્યા વિઠ્ઠોબાજી પ્રગટ થયા મૂર્તિમાંથી વિઠ્ઠોબા ભગવાન સાથે અથડ્યા અરે ભગવાન તમે મારી સાથે પ્રગટ થઈને વાતો કરો ને ગોરાકુંભાર મને કે તું કચ્ચા સાચી વાત ભગવાન કે સાચી જ વાત ને એકસો ને મારામાં શું કાચપ છે એ કરી ભગત ઇન્ડિયા મને મળવા આવ્યા ખરેખર મોટું સાચી વાત કહું છું આમાં કઈ મારો એડિટિંગ નથી એકદમ ઓર્ગેનિક વાત કરું છું મને કે સ્વામી મેં ઘણા બધા સંતોને કીધું આપણા મંડળના પણ કોઈ મારા ગામમાં સભા કરવા આવતા નથી કેટલા સારા સત્સંગી ભક્તો છે ને બહુ સારો સત્સંગ થાય એમ છે ને મંદિર થાય એમ છે એટલે આપણે તો એમ કહીએ ને ભગત જો બીજા સંતો આવે અને સત્સંગી થાય તો સારું છે પણ આપણે આગ્રહ એવો રાખવો જો કે આપણે સત્સંગી થઈએ તો સારું મને કહેશો અમી તમને હું સત્સંગી નથી લાગતો મારો આશયો હતો મેં કીધું ભગત તમે સત્સંગી જ છો તમે સ પણ તોય આપણે કાચા હોઈએ મને કહેશો અમી કેટલું કાચું મારું દેખાય છે મને તો એમ લાગે છે કે નવ્વાણું નહીં સો એ સો ટકા હું પાક્કો છું મને થયું કે એક એકડો જ કાઢવાની જરૂર છે ખાલી આમાં શું કહેવા તમે બોલો એકદમ એટલી ફ્રેન્કલી મારી સાથે વાત કરતા હતા આપણને એમ થાય એકડો જ કાઢવાની જરૂર છે બે મીંડા રાખીએ બાકી નામદેવજી એમ કહે ભગવાન હું કાચો વિઠ્ઠોબાજી કે હા નામા તું કાચો છે તે કોઈ સદગુરુ કર્યા સદગુરુ વિનાનો જીવ એ નગુરો કહેવાય નગુરો જીવ ગુરુ બેન ભવનિધિ તરહી નકો એ જો બિરંચે સં કરશમહોહિ ગુરુ વિના શંકર સમાન હોય કે બ્રહ્મા સમાન હોય તો પણ આ ભવનિધિ સંસાર રૂપી સાગર તરવો સહેલો નથી સદગુરુ ક્યાં કર્યા કોઈ એક સાચા સંત એની સેવા કરો એને રાજી કરો એની આજ્ઞામાં રહો આત્યંતિક કલ્યાણનું એ સાધન છે તો પ્રભુ તમે મારી સાથે વાત કરો છે તારા અનંત જન્મોની સાધના છે એટલે હું પ્રગટ થઈને વાત કરું છું પણ એનો અર્થ એવો નથી તારી બધી કસર ટળી ગઈ છે હજી ટાળવાની ઘણી બાકી છે એ તો ગુરુ હથોડા મારશે ને ત્યારે ટળશે સમજાય છે ને આ ઐતિહાસિક વાત સત્ય ઘટનાઓ કહું છું સદગુરુ તો માથે જોઈએ જોઈએ ને જોઈએ એક સાચા સંત આપણા જીવનમાં હોય એક સાચા સદ્ગુરુ આપણી માથે હોય એ કહે તો આપણે કરીએ એ ના પાડે તો આપણે છોડી શકીએ આ સદગુરુને શિષ્યનો સંબંધ છે મન જ્યાં મૂકે માથું નમાવવાનું નથી મન જ્યાં મૂકી શકે એ ગુરુને શિષ્યનો નાતો છે કેટલી બધી ઇતિહાસની આવી વાતો છે ક્યાંક કેટલી કેવી પરંતુ ભગવાન શ્રી હરિ જનક રાજાની વાત યાદ આવે છે ક્યારેક કઈશ ફરીવાર આજે સમય ઘણો થયો છે ભગવાન શ્રીહરિ ગોપાલ યોગીને કહે છે યોગીરાજ તમને કોઈક એવા સદગુરુ મળ્યા છે જેના પ્રતાપે તમે આટલા અંતરમાં સ્વસ્થ દેખાવ છો બાકી તો આ જીવ કેવો છે પાણીમાં પડેલી માછલી પાણી માટે રડે જેની નાભીમાં કસ્તુરી છે મૃગ કસ્તુરી માટે ભટકે એમ જેને ભગવાને બધું સુખ આપ્યું છે છતાંય સુખ માટે સુખી થવા માટે આખી જિંદગી દુઃખી થાય એટલે માણસ ગમે એટલું આપો તો ઓછું જ પડે એનું નામ કાળુભાઈ બહુ સરસ મેં એક દિવસ વાંચ્યું મને તો એવું યાદ રહી ગયું મેં આવું કોઈ જગ્યાએ વાંચ્યું જ નથી એટલું બધું કે મરચાંનો સ્વાદ કેવો હોય તીખો મરચું ખાવે એટલે તીખું જ લાગે અને તીખું ન લાગે તો આપણે એમ થાય કે મરચું ડાઉટ છે બરાબર મરચાનો સ્વાદ તીખો હોય સાકરનો સ્વાદ ગળ્યો હોય પણ પૈસાનો સ્વાદ ખબર તમને નથી ખબર આશીર્ષત ખબર છે તમને મળ્યા તો સ્વાદ ન આવ્યો આવ્યો જ હોય પૈસાનો સ્વાદ હંમેશા ઓછું પડે તમે આમ સપના જોતા હોય હા સ્ટોર થઈ જાય ને પછી તો શાંતિથી ભજન કરવું છે સવાર સાંજ લોયા તમ જઈને બેસવું છે હજાર ડોલર મળી જાય ને શાંતિ અને જો હજાર મળી ગયા ને એટલે તરત મનમાં ઈચ્છા થાય શું કે પાંચ હજાર મેળવો ને તો વધારે સારું પૈસાનો સ્વાદ છે એ મળ્યા નહીં ને ત્યાં સુધી બધું બાપે લાગે કે બધું બરાબર છે પણ આવ્યા પછી તો હંમેશા ઓછું લાગે સારામાં સારું ઘર હોય હા સારામાં સારું ઘર હોય ફર્નિચર પણ બધું સરસ હોય પણ બહુ સારા પૈસા આવે ને તો ઘર કેવું લાગે કેવું લાગે મોન્ટુ ભગત દુનિયામાં અત્યારે એક્ઝામ્પલ લેવા જેવું છે હા અમુક એક્ઝામ્પલ તો મારા મનમાંથી હજી નીકળતા નથી બિલ ગેટ્સનું કેટલું મોટું મકાન એ મેં આખો આર્ટિકલ વાંચ્યો પાંચસો આખી દુનિયામાંથી એન્જિનિયરો બોલ્યા કે મારે નવું મકાન બનાવવું છે પહેલાં એન્જિનિયરો ચક્કર ખાઈને પડી ગયા કે આ મકાનમાં શું ખૂટે છે પહેલાં કયો તો અમે નવું પ્લાનિંગ એ રીતે કરીએ એની સામે વોરન બફેટ અમેરિકાનો જીવતો દાખલો પચાસ વર્ષથી એક નાના એવા અમેરિકાનું તો ઝૂપડું કહી શકાય દુનિયાનો સેકન્ડ રિચેસ્ટ મેન કેટલી સિમ્પલ કેટલી સાદી અને કેટલી સ્વીટ લાઈફ જીવે છે આખી દુનિયા જાણે છે એને વૈરાગ્ય તો કહેવાય હા હાસિત ભગત ના કહેવાય ધન મળ્યા પછી આટલી હદ સુધીની સંપત્તિ મળ્યા પછી એ શકે આવું તો કોઈક જ હોય હમણાં આપણે આ ભંવરલાલ દોષીની વાત તેરસો કરોડનો બિઝનેસ છોડી અને હમણાં સાધુ થયા અને જૈનોમાં સાધુ થવું એના તપ એના આકરા નિયમો જૈનોના સાધુના નિયમો હું સારી રીતે જાણું કારણ કે આપણા એ લોકો હાઈવે પર નીકળતા કંડારી ગુરુકુલમાં ઘણીવાર આવે છે ત્યારે એમ થાય ત્યારે આપણને ચોક્કસ એમ થાય કે મંદિરમાં બેસવાથી આપણને સત્ય મળી જશે આપણો ભ્રમ છે શાસ્ત્ર ખોલવાથી આપણને સત્ય મળી જશે આપણો ભ્રમ છે સત્ય ત્યારે જ માણસને મળે છે જ્યારે કોઈ સદગુરુના ચરણમાં બેસે અને એ સદ્ગુરુની વાત એના હૃદય સુધી પહોંચે ત્યારે સત્ય સમજાય સમજાય ને સમજાય છે આ ભવરલાલ દોશીનો ઇતિહાસ એમ કે છે બાર વર્ષનો છોકરો હતો નાનો ત્યારથી ને સંત મળ્યા આ સિદ્ધ વાત સાચીને મેં આખો ઇતિહાસ જાણ્યો વાંચ્યો બાર વર્ષના એ નાના બાળકને અતિ ગરીબ કુટુંબમાં જન્મેલા ત્યારથી ને સંત મળ્યા ત્યારથી ને સાધુ થવાની ઈચ્છા પણ ગરીબી તો ગરીબી જ છે ને નાનો બાળક હોય એને સમજણ આવતા વાર લાગે ઈચ્છા હતી ત્યારથી પછી મહેનત કરી ને પછી ખૂબ સારું ભણ્યા ને પછી તો બિઝનેસો કર્યા ને પછી તો એક પછી એક એક પછી એક મોટા મોટા સાહસો કોઈ નિષ્ફળ થયા કોઈ સફળ થયા ત્રીસ પાંત્રીસ વર્ષમાં તો માણસે રિલાયન્સ જેવું મોટું નામ કરી લીધું ગૌતમ અદાણી એને તો બિઝનેસ શીખવાડનારા ભંવરલાલ દોષી અદાણીને બિઝનેસની સ્ટ્રેટેજી શીખવાડનારા આ ભંવરલાલ દોષી પણ એ માણસની સદગુરુ હતા ને સંતનો વારંવાર સમાગમ કરતા હતા ને વારંવારે સંત મુનિ જૈન મુનિને મળતા હતા ને એના હૃદયમાં પેલી ઈચ્છા હતી ને એ તીવ્ર બનતી ગઈ તીવ્ર બનતી ગઈ કે આ બધું કર્યું આ બધું કર્યું પણ અંતે શું અંતે શું બંગલા જોડે આવવાના પૈસા જોડે આવવાના પરિવાર જોડે આવવાનો સંપત્તિ જોડે આવવાની અને આ તો જેટલું કરો એટલું કેવું લાગે બોલો પૈસાનો ટેસ્ટ કેવો છે ઓછું લાગે ઘણા શ્યાક મોડા લાગે બરાબર એમ પૈસા ગમે એટલા હોય તો કેટલું કેવા લાગે ઓછા જ લાગે એ નથી ને ત્યારે થોડું દુઃખ છે પૈસા ન હોય ત્યારે એક જ પ્રોબ્લેમ પૈસા ક્યાંથી લાવવા પણ આવ્યા પછી હજાર પ્રોબ્લેમ નાખવા ક્યાં હાચરવા કેમ વધારવા કેમ ઓછા કેમ ન થવા દેવા બાજુવાળાને વટ કેમ પાડી દેવો પાછું ખબર પડવી જોઈએ બાજુવાળાને પૈસા એવું હોય પાછું બાજુવાળાને ખબર ન પડે કે પૈસા તો એને ચેન ન પડી પછી ખબર પડવી જોઈએ બીએમડબ્લ્યુ લાવશે કેવાનું શું કે સદગુરુ મળ્યા વિના ભગવાન નથી મળતા સદગુરુ જ્યારે જીવને મળે છે ને ત્યારે ભગવાનની મૂર્તિનો મહિમા સમજાય છે ત્યારે જ એને ભૌતિક જગતમાંથી વાસના ઓછી થાય છે સમજ્યા તમે ત્યારે જ જગતમાંથી મુક્ત થાય છે બધ માણસ બીજા બદ્ધ માણસને છોડી ન શકે બદ્ધ માણસને છોડવા માટે એક જ શરત છે કઈ એક માણસને આ થાંભલે બાંધી દો બીજા માણસને પેલા થાંભલે બાંધી દો અને બંને માણસ એકાબીજા સામે જોઈને કરગરતા હોય પુકારતા હોય સ્તુતિ કરતા હોય તમે તો પૂજ્ય છો તમે જ આ દુનિયા મહાન છો મને છોડી દો પણ બે બંધાયેલા હોય તો છોડી શકે બાંધેલા માણસને છોડવા માટેની એક જ શરત છે કઈ શરત એને છોડનાર છૂટો હોવો જોઈએ મુન્ટુ ભગત બાંધેલા માણસને છોડનાર કેવો હોવો જોઈએ છૂટો હોવો જોઈએ એમ જગતમાંથી વાસના તોડવા માટેની એક જ શરત છે વાસના તોડનાર છે એ પોતે વાસનાથી રહિત હોવો જોઈએ અને જીવનો સ્વભાવ કેવો છે પોતા જેવો જ ગોતી લાવે એ મુક્ત પુરુષ મળે તો જીવને બદ્ધમાંથી મુક્ત કરે સુતેલા જીવને જગાડવા માટેની એક જ શરત છે કે જગાડનાર એ જાગેલો હોય તો જગાડી શકે એ ઊંઘણસી હોય તો જગાડી શકે જગાડી શકે ઘણા કે અલારામ જગાડે આવે અત્યારની વાત ના કરે કળયુગમાં તો નવું નવું ઘણું નીકળશે આ ક્વેશ્ચન આન્સરનો અંત ના આવે પણ જગાડનાર જાગતો હોય તો જગાડી શકે એમ જાગતા સદગુરુ હોય ને એ માયાની મોહનિદ્રામાં સુતેલા જીવને જગાડે છે ભાઈ જાગ એ ઉઠ જાગ મુસા જો સોવત હે ભાઈ ભાઈ હવે હવે જાગ જાગ જગાડે ને આપણા ગુરુજી વારંવાર અમને સંતોને ટકોર કરે હા સંતો ભજન કરજો અને ભજન કરાવજો આપડા સંતો જો આટલી બધી ટકોર કરે તમે બધા દરરોજ આવતા થયા ના થયા અમારા ભીખુ દાદા તો મને કહેતા હતા કે આ હું અહીંયા મંદિરમાં આવ્યો નહીં ગુરુજીની જ કૃપા કીધું તું ને દાદા તમે ગુરુજીની જ કૃપા એમણે ટકોર કરી એમણે ઘા માર્યો એમણે કીધું પણ ખબર નહીં મોટા પુરુષની વાણી અડી ગઈ લો આટલું જ જોઈએ મેં કીધું આટલું જ સદગુરુ પેલી એક હેમર મારવાની છે પણ ક્યાં મારવી ક્યારે મારવી અને કેવી રીતે મારવી એના નવ હજાર નવસો ને નવાણું હેમર મારવાની કિંમત નથી હમણાં કાળુભાઈ કે દાદા અહીંયા શું ચાલો પેન્સિલ તમે નહીં જાઓ એ તો હેમર ક્યાં મારવી કેવી રીતે કેમ એ મહત્વનું છે જીવને વાળી દે આવા સારા સદગુરુ મળ્યા એટલે જ તમે આવા મહાન દેખાવ છો ભગવાન નીલકંઠ આવી રીતે કહે છે કેમ જે તેના વિના આવી યોગની કળાઓ હોય નહીં મેં આવી યોગની કળા ક્યાંય નથી દીઠી હું નરનારાયણ ઋષિનો જે આશ્રમ છે ત્યાં સુધી જઈ આવ્યો ત્યાં મોટા મોટા સંતો રહે છે બળવાન છે સિદ્ધ ગતિને પામા છે તે બધા નરનારાયણ દેવનું ધ્યાન કરે છે બદ્રિકાશ્રમમાં કેટલાક ઋષિઓ છ માસ જાય ત્યારે ફળ ફૂલનો આહાર કરે છે કેટલાક ત્રણ માસે ફળ ખાય છે કેટલાક એક માસ જાય ત્યારે ખાય છે તે ઋષિઓને ધ્યાન કરવાનો અભ્યાસ છે પણ હઠયોગનો અભ્યાસ નથી અમે ત્યાં જઈને ધ્યાન તો શીખ્યા છીએ હવે યોગ શીખવા માટે અહીં આવ્યા છીએ પ્રભુની લીલા છે મેં કહ્યું ને એ ભૂખ્યા થાય તો પણ એની લીલા છે કોઈની આગળ શિષ્ય થઈ અને રહે તો પણ એની લીલા છે દરેક એના ચરિત્ર એન કેન પ્રકારે જીવનું કલ્યાણ કરનાર છે એટલે મહારાજ હવે પ્રાર્થના કરે છે હે યોગીરાજ અમે યોગ શીખવાયા છીએ વર્ણિની વાત સાંભળીને ગોપાલયોગી બોલ્યા આપ તો સાક્ષાત પરમેશ્વર છો અત્યારે મને અહીંયા દર્શન આપવા માટે આવ્યા છો મારા આત્માનો ઉદ્ધાર કરવા માટે આપ વર્ણિ વેશ અહીં પધાર્યા છો આપ જગતના આધાર પરમેશ્વર છો તે સિવાય અહીંયા કોઈ આવે જ નહીં શ્રીહરિએ કહ્યું આપ મારા ગુરુ અને હું આપનો શિષ્ય છું હામેથી સ્વીકારી લીધું કે હું તમારો શિષ્ય છું તમારા ચરણોમાં મને સ્થાન આપો તમારી સાથે મને રાખો તમારી પાસે કંઈક દિવ્ય વિદ્યાઓ છે મને આપો હવે આપ કૃપા કરીને મને અષ્ટાંગ યોગ શીખવો તેનો મારે ઘણો ભારે ઈશક છે કેમ જે હું નૈષ્ઠિક બ્રહ્મચારી છું અષ્ટાંગ યોગના અભ્યાસ કર્યા વિના નૈષ્ઠિક થવાતું નથી આ એક એક શબ્દ સાંભળજો હવે મનુષ્યના દેહની વાત આવી રીતે છે માટે આપ મને પ્રેમથી અષ્ટાંગ યોગ શીખવો આપ જેમ કહેશો તેમ હું કરીશ તેમાં કોઈ રીતે હું ડરીશ નહીં યોગ સાધતા કદાચ મારા દેહનો નાશ થાય તો પણ મને તેનો ભય નથી શરીર બાબતના જેટલા ભય હોય તે બધાને મેં પહેલેથી જ છોડી દીધા છે અચ્છેદ્ય અભેદ્ય અજર અમર એવા અનંત લક્ષણ જેના છે એવો મારો આત્મા અક્ષરરૂપ છે તેને હું સત્ય અને અનુપમ જાણું છું તે આત્મા શુદ્ધ છે પ્રકાશમાન છે દેહ અસત્ય છે દુઃખરૂપ છે તે સત્ય આત્મા અને અસત્ય દેહનો જોગ થયો છે તેથી સત્યરૂપ આત્માને અસત્યરૂપ દેહનો રંગ રખે લાગીને જાય એવો આપ હવે મને અભ્યાસ કરાવો હું તે બાબતમાં તત્પર રહીશ યોગની વિદ્યા તે મહાવિદ્યા કહેવાય છે જેમાં શરીરનું સુખ નથી રહેતું પણ યોગ શીખવાથી જેટલા દેહના વિઘ્નો છે તે બધાને જ તરી જવાય છે યોગ શીખવો અઘરો છે દેહના મારે બધા સુખ છોડવા પડશે પણ મને ખબર છે આ દેહ તો અંતે પણ દુઃખ અને દોષનું ઘર જ છે સાચું સુખ આત્મામાં અને પરમાત્મા જ છે અને આત્માને પરમાત્માનો સંબંધ જેનાથી થાય એ સેતુ એટલે યોગ વિદ્યા આ કથામાં સીધા બેસો ને આ યોગ છે આપણે માનસી પૂજા કરીએ છીએ ને આ યોગ છે પૂજા કરીએ છીએ ને યોગ છે યોગ એટલે જોડાવું ભગવાન સાથે જોડાવું આ યોગ છે દેહના વિઘ્ન સમુદ્રના સમાન છે મજબૂત નાવ સિવાય તે વિઘ્નોનો વિનાશ થઈ શકે તેમ નથી જો યોગી યોગરૂપી દ્રઢ નાવમાં બેસે તો તેને દેહરૂપી સમુદ્રનો ભય ક્યારેય રહેતો નથી યોગ શીખ્યા પછી જે નિત્ય નિરંતર તેનો અભ્યાસ કરતો રહે છે ત્યારે તેને ક્યારેય ભય ઉપજતો નથી પણ અભ્યાસ રાખ્યા વિના તો ભય જીતાતો નથી નાશ થતો નથી વરણી શુદ્ધ છે આવું જાણીને યોગીરાજ ગોપાલ યોગી અતિ પ્રસન્ન થયા આવું ઉત્તમ પાત્ર તો ક્યાં મળે આવો દ્રઢ નિર્ધાર મારો દેહ પડી જાય તો હું ચિંતા નહીં કરું શરીરના બધા સુખ છોડવા પડશે આમ તો મેં છોડી દીધા છે તો પણ હું તૈયાર છું પણ આ આપના જેવા સમર્થ સદગુરુ મને મળ્યા છે તો તમારી પાસે યોગ વિદ્યા છે મને આપો શું મહારાજનો દ્રઢાવ શું મહારાજનો ઈસક એક સાચા સદગુરુની સેવા કેવી રીતે કરવી જોઈએ એની વાર્તામાં છે શરીરના સુખ છોડવાની તૈયારી હોય માઈક સુખથી દૂર થવાની જેની તૈયારી હોય એ જ પરમ સુખ એ જ મહાસુખ સુધી પહોંચી શકે આ કંડિશનલ જગત જે આવી ગયું ને હવે એમાં કંઈ બહુ ફાયદો છે અબ સોપદિયા ઈસ જીવન કા સબ સબભાર તુરે હાથોમે માટી જેમ કુંભારના હાથમાં સોપાઈ જાય ને એમ જ્યારે શિષ્ય સદગુરુના હાથમાં સોંપાઈ જાય ને ત્યારે એમાંથી એવો સરસ મજાનો ઘાટ આવે ને એવો ઘાટ આવે ને એ ઘાટને જોઈને હરિવર હરિકૃષ્ણ મહારાજનું હૈયું પણ હરખાય હા હૃદયમાં અતિશય કરુણા લાવીને સરળ ચિત્તથી યોગ શીખવા લાગ્યા સૌ પહેલા હઠયોગ પ્રદીપિકા જેમાં દેહને કષ્ટ આપીને યોગ સાધવાનો હોય તેવી યોગિક ક્રિયા નામે હઠયોગના ગ્રંથનો સારસાર કાઢીને ભણાવવાની શરૂઆત કરી મેં આ ગ્રંથ થોડો વાંચ્યો છે ગુરુજીની કૃપાથી સંસ્કૃતના ખૂબ સારા સારા ગ્રંથો નાની ઉંમરમાં વાંચવા મળ્યા પણ ટૂંકમાં મેં કહ્યું ને કે સદગુરુની કૃપા છે તો એ ગ્રંથ સમજાય બાકી ગ્રંથ વાંચ્યા પછી પણ એ ગ્રંથ સમજાતા નથી હઠયોગ પ્રદીપિકા એમાં જે હઠયોગની વિદ્યાઓ છે એ પ્રમાણે બાલપ્રભુએ આ વિદ્યા શીખવાની શરૂઆત કરી ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂરમાં વર્ણિરાજ શ્રીહરી છુપી રીતે રાજભવન છોડી ચાલ્યા અને વન વિચરણ કરતા ગોપાલ યોગીનો મેળાપ થયો એ નામે અઠ્યાવીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની